કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે ત્યારે આણંદ જિલ્લામાં કેવી સ્થિતિ છે અને વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની નવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે તે જાણવા ટીવી 9 એ આણંદ જિલ્લાના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ સાથે ખાસ વાતચીત કરી સાંભળો તેઓ શું કહી રહ્યા છે કોરોનાની સ્થિતિ વિકટ જોવા મળી રહી છે ત્યારે આણંદ જિલ્લાની કયા પ્રકારની સ્થિતિ છે આપણે વાત કરીશું આણંદ જિલ્લાના કલેક્ટર સાથે સાહેબ આણંદ જિલ્લાની કોરોનાની હાલમાં સ્થિતિ શું છે આણંદ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસ જે છે એમાં આઉટડોર પેશન્ટ વિભાગ જે છે એમાં સામાન્ય ઘટાડો જોવા મળેલ છે પરંતુ હજુ ઓક્સિજન ઉપર તુરંત આવે એવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળે છે જે વિસ્તારોમાં ઘટાડો થયો છે ત્યાં કયા પ્રકારનું ફોકસ કરવામાં આવે છે હાલમાં સમગ્ર જિલ્લામાં જ્યાં વધુ કેસ આવે છે એમાં ફોકસમાં ધન્વંતરી રથ છે અને આરોગ્યની જે અમારી ટીમો છે એ સતત સર્વે કરે છે કોન્ટેક ટ્રેસિંગ કરે છે અને પ્રિવેન્ટિવ મેડિસિન્સ જે પોઝિટિવ દર્દીઓ હોય એના કુટુંબીજનોને અને શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓને આપવામાં આવે છે હોસ્પિટલની કયા પ્રકારની સ્થિતિ છે જિલ્લામાં હોસ્પિટલમાં અત્યારે આપણી પાસે 33 હોસ્પિટલો ડેઝિગ્નેટેડ કરેલી છે આપણા જિલ્લામાં મેઇન જે છે એ કરમસદ કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ છે અને એ સિવાય પણ અંજલી બોરસદ એમરી અને એવી ઘણી જ હોસ્પિટલો એમાં આપણે ડેઝિગ્નેટેડ સુવિધાઓ આપેલી છે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ તબીબી સારવાર સારી રીતે મળે એ માટે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હાલમાં આપણે ગ્રામ્ય વિસ્તારમાં જે ગામો પીએચસી અને સીએચસી વાળા છે એની બેડ કેપેસિટી વધારવામાં આવી છે અને ઘણા જ્યાં શક્ય છે ત્યાં આપણે ઓક્સિજન પાઇપલાઇન પણ નાખી છે અને જ્યાં સારી સુવિધા છે એવા ગામડે ગામડે આપણે કોવિડ કેર સેન્ટર ઊભા કરીએ છીએ અને એમાં જે ગામના દર્દીઓ હોય શંકાસ્પદ કે માઇલ્ડ મોડરેટ લક્ષણ ધરાવતા દર્દીઓને આપણે તેમાં સારવાર આપીએ છીએ અને આવા જે કોવિડ કેર સેન્ટર છે એમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ જ્યાં શક્ય છે ત્યાં અમે આપી રહ્યા છીએ સર ઓક્સિજનની સ્થિતિ અને રેમડેસિવિરની સ્થિતિ થોડા દિવસ પહેલાં બહુ જ વિકટ હતી હાલમાં આણંદમાં શું સ્થિતિ જોવા મળે છે ઓક્સિજનની સ્થિતિ જે આપણી જરૂરિયાત છે તે મુજબ આપણને મળી રહે છે અને હાલમાં આપણે ત્યાં 130 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ આપણે ખરીદ્યા છે અને અમૂલ દ્વારા કરમસદ હોસ્પિટલ ખાતે એક ઓક્સિજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે એટલે જે પરિસ્થિતિ છે એમાં સુધારો ઘણો છે અને ઓક્સિજન જે છે સરકારશ્રી તરફથી પણ આપણને જે એલોટમેન્ટ છે એ નિયમિત મળે છે એટલે ઓક્સિજન પૂરતો કોઈ પ્રશ્ન હાલમાં જે સૌથી મોટું રસીકરણ ચાલી રહ્યું છે અત્યારે આણંદ જિલ્લાની શું સ્થિતિ છે અને લોકોનો પ્રતિભાવ કેવો મળે છે શરૂઆતમાં લોકોનો પ્રતિભાવ ખૂબ સારો હતો પછી મધ્યમાં થોડો ઓછો થઈ ગયો હતો પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા લોકો જાગૃત ખૂબ થયા છે અને આ રોગને ગંભીરતાથી લઈ અને રસીકરણ માટે ખૂબ સારો પ્રતિભાવ આપે છે અને રસી પણ આપણને પૂરતા પ્રમાણમાં મળી રહી છે રસીકરણની પરિસ્થિતિ અત્યારે આપણા જિલ્લામાં 65% કરતાં પણ વધુ 45 વર્ષની ઉંમરના હોય એને આપણે આપી ચૂક્યા છીએ જિલ્લાના નાગરિકોને એક જ અપીલ કરવાની છે કે લગ્નમાં વરઘોડા કાઢે નહીં જે 50 વ્યક્તિની જે મર્યાદા છે એને ઉલ્લંઘન કરે નહીં આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આટલી આટલી અપીલ આટલી જાગૃતિ અને 1.5 વર્ષથી આખું તંત્ર એની પાછળ કામ કરે છે આરોગ્ય તંત્ર કામ કરે છે આમ છતાં લોકો આને ગંભીરતાપૂર્વક નહીં લઈ અને લગ્નમાં વરઘોડા કાઢે છે અને નૃત્યો કરતા હોય છે એટલે આ વસ્તુ ખરેખર ખૂબ ગંભીર કહેવાય અને આ બેદરકારી ચલાવી લઈ શકાય નહીં એટલે લોકોને ખૂબ વિનંતી સાથે કહેવાનું અને અપીલ કરવાની કે આ લગ્ન જે છે એ આપણી માત્ર કૌટુંબિક જે લોકો એ પૂરતું જ મર્યાદિત રાખે અને જે નિયત સંખ્યા છે એને કરતાં વધારે બિલકુલ આમંત્રણ આપે નહીં એ મારી ખાસ વિનંતી છે યુવાનોને હજુ પણ માસ્ક જે છે એ કોઈ પહેરે નહીં એ વસ્તુ આના માટે ખૂબ જ નુકસાનકારક નીવડી શકે એમ છે એટલે માસ્કનું અવશ્ય પાલન કરે હાથને સેનિટાઈઝ કરવાનું રાખે અને અમસ્તે અમસ્તે બહાર ન આવે કારણ કે આ જે સેકન્ડ વેવનો જે સ્ટ્રેન છે એ ઘણો ગંભીર પ્રકારનો છે મિસ્ટીરિયસ પ્રકારનો છે ખૂબ જ તંદુરસ્ત દર્દી હોય છતાં પણ બીજા ત્રીજા દિવસે એમનું ઓક્સિજન લેવલ ખૂબ ડાઉન થઈ જાય છે અને સીધા એને ઓક્સિજન ઉપર લેવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જેથી કરીને યુવાન મિત્રો જેઓ બહાર અનિવાર્યપણે જવું પડે છે
કામધંધા અર્થે નોકરી અર્થે, તો ડબલ માસ્કનો પણ ઉપયોગ કરે, સેનિટાઈઝર અવશ્ય વાપરે અને સોશિયલ ડિસ્ટન્સ એનું અવશ્ય પાલન કરે તો આ રોગને સંક્રમણને આપણે કાબૂમાં લઈ શકીએ. આ હતા આણંદ જિલ્લા કલેક્ટર રાજીવસિંહ ગોયલ સાહેબ, જેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આણંદ જિલ્લાની કોરોનાની હાલની સ્થિતિ છે. વહીવટીતંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે જેનાથી કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ કલેક્ટર દ્વારા નાગરિકોને પણ એક અપીલ કરવામાં આવી છે, પહેલો ટાસ્ક ડબલ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું જો પાલન કરીએ તો કોરોના સંક્રમણથી અટકી શકાય. ધર્મેન્દ્ર કપાસી, TV9.